આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું છું આપની સાથે માનસી રોહિત. વડોદરા શહેરના કરજણથી ડભોઈનો મુખ્ય માર્ગ ખખડતજ હાલતમાં. કરજણથી ડભોઈ જવાનો મુખ્ય માર્ગ 31 કિલોમીટરનો છે અને કરજણથી ડભોઈ માર્ગ પર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્યને લઈ આ રૂટ પર આવતા તમામ ગામના વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. કરજણથી યાત્રાધામ કુબેર ભંડારી મંદિરે જવાનો આ મુખ્ય માર્ગ છે. આ રૂટના ગામડાઓના વિદ્યાર્થીઓ, વાહન ચાલકો, નોકરિયાતો, ખેડૂતો સહિત લોકો આ રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગુજરાત રાજ્યમાં કોઈ રાજ્ય નેતા આવતા હોય તો રાતોરાત રસ્તા તૈયાર થઈ જાય છે અને જાહેર જનતા સાથે કેમ અન્યાય કરવામાં આવતો હોય છે. આ માર્ગ પર રોજે રોજ અવર જવર કરતા સ્થાનિકોમાં ખખડધજ રસ્તામાં રોષ. સામાજિક કાર્યકર્તા મિનેશ પરમારે તંત્ર પર આક્રોશ વ્યક્ત કર્યો. ડભોઈનો 31 કિલોમીટર રસ્તો આજથી 6 વર્ષ અગાઉ આ રસ્તો બનાવવામાં આવ્યો હતો. હાલની અંદર રસ્તાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર અને દયનીય બની છે. રસ્તો હાલ ખખડધજ હાલતની અંદર છે અને રસ્તાની પરિસ્થિતિ દયનીય બનતા રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. સદા આ રોડ પર કરજણ ડભોઈ જોડતો આ મેઇન એપ્રોચ રસ્તો છે. કરજણના ઘણા વિદ્યાર્થીઓ નોકરિયાત હોય ડભોઈ તરફ જતા હોય છે. ડભોઈ તાલુકાની પબ્લિક કરજણ હોય છે, કામ અર્થે આવતી હોય છે. અને એવા સમયે આવા રસ્તાથી લોકો જ્યારે રાહદારીઓ પરેશાન થતા હોય તો મારી સરકારને અને માર્ગ મકાન વિભાગને નમ્ર વિનંતી છે કે તાકીદે આ રોડનું સમારકામ કરવામાં આવે, આ રોડને નવીનીકરણ માટે મંજૂર કરવામાં આવે. કારણ કે જ્યારે કોઈ ગુજરાતની અંદર કાં તો કોઈક રાજકીય નેતાઓ આવતા હોય તો રાતોરાત રસ્તા તૈયાર થઈ જાય છે. જ્યારે પ્રજાજનો માટે સરકારી તંત્ર ઘોર નિંદ્રામાં કેમ સોય છે? રાજકીય નેતા માટે જો રાતોરાત રસ્તા થતા હોય તો પ્રજાજનો માટે કંઈક થવા જોઈએ. કારણ કે પ્રજાના ટેક્સના પૈસાથી એ લોકો જો કાર્યક્રમો કરતા હોય તો અત્યારે હાલની અંદર પ્રજાના ટેક્સના પૈસાથી સરકારે આવા રસ્તાઓની મરામત કરાવી જોઈએ. આવા રસ્તાઓ તાકીદે મંજૂર કરીને બનાવવામાં આવે તો અનેક રાહદારીને ફાયદો થાય એવું આજરોજ મીડિયાના માધ્યમથી કરજણથી ડભોઈનો 31 કિલોમીટર રસ્તો તાકીદે સમારકામ કરી મંજૂર કરવામાં આવી મારી વિનંતી.